પ્રાંતિજના મંદિરોમાં સ્થાપિત શ્રી સીતરા માતાની પૂજા અર્ચના કરીને મહિલાઓએ ધન્યતા અનુભવી પ્રાંતિજના શિવાલયોમાં પવિત્ર શીતળા માતાની મૂર્તિઓનું સ્થાપન કરીને મહિલાઓએ પૂજા અર્ચના કરી હતી પ્રાંતિજના મંદિરોમાં શ્રાવણ સુ સાતમના પવિત્ર દિવસે વહેલી સવારથી જ ધર્મપ્રેમી મહિલાઓએ શીતળા માતાની પૂજા અર્ચના કરી હતી શ્રી હરિહરેશ્વર મહાદેવના મંદિરમાં શીતળા માતાની મૂર્તિનું સ્થાપન કરીને તેમની ભાવપૂર્વક પૂજા કરી હતી માટીમાંથી બનાવેલ માતાજીને નવા વસ્ત્રો ધારણ કરીને સોરેકલાએ શણગારવામાં આવ્યા હતા પથ્થરમાંથી બનાવેલ શીતળા માતાની મૂર્તિ ઉપર જળ ચઢાવીને મહિલાઓએ નતમસ્તક નમસ્કાર કર્યા હતા જબરેશ્વર મહાદેવ મંદિરમાં પણ શીતળા માતાની મૂર્તિની પૂજા અર્ચના કરીને મહિલાઓએ ધન્યતા અનુભવી હતી ગણપતિ મંદિરમાં સિંધી સમાજની મહિલાઓ શીતળા માતાની કથા સાંભળીને માતાજીની પૂજા કરી હતી હિન્દુ સંસ્કૃતિ અને વર્ષોથી ચાલતી પરંપરા મુજબ શ્રાવણ છુદ સઠના દિવસે મહિલાઓ વિવિધ વાનગીઓ અંતર્ગત સીજનના શાક કારેલા કંકોડા ભરેલા ભીંડા હાંડવો શ્રીખંડ બાસુંદી અને પૂરી જેવી ખાદ્ય વાનગીઓ બનાવે છે અને તે બીજા દિવસે એટલે કે સાતમના દિવસે ઠંડુ ખાઈને માતાજીની પરંપરા જાળવે છે આ દિવસે મહિલાઓને રસોડામાંથી મુક્તિ મળે છે ઘરના સર્વે લોકો ટાઢું એટલે કે ઠંડુ ખાઈને દિવસ પસાર કરે છે તો વળી કેટલાય લોકો બજારમાંથી અરબીના પાનાના પત્તરવેલિયા તીખા અને મોરા ખાજા અને ફરારી વાનગીઓ લાવીને ઉત્સવનો આનંદ માણે છે સિતરા સાતમના દિવસે મહિલાઓના ચહેરા ઉપર વિશિષ્ટ આનંદ જોવા મળે છે ઝીલ રાવળ ટીવી પ્રાંતિજ